एकलव्य विद्या संकुल। तो पहलो प्रश्न छे, गाम लोकोए वासणी वाळाने केटला रुपया आप्या विद्यार्थी मित्रों, तो 1000 रुपया। केटला जो मारे जवाब नहीं सामतो एटले अहीं नीचे लखू छू, तो 1000 रुपया बराबर। पछी बीजो प्रश्न छे, वासणी वाळो क्या उभो रह्यो। तो वासणी वाळो क्या उभो रह्यो हतो, तो गाम वच्चे वासणी वाळो क्या उभो रह्यो हतो, तो गाम वच्चे। पछी वासणी वाळो गाम वच्चे उभो रहीने सुवगाड्यू। तो सुवगाड़ी वासणी तो शू लखवानू, वासणी बराबर। आ एनो जवाब। हवे आपणे लई लईए चौथू, चपटी। हाँ, तो चपटी केवी वागे छे तो पट पट आपणे कहे छे मारी चपटी वागे छे पट पट बराबर। हवे आपणे लई लईए पांचमो, पाणीमां शू नहीं करूँ तो छब बराबर। तमारे आ रीतना बाजू में जवाब लखवानो रहेशे। हवे आपणे लई लईए छठ्ठो, पोपटनो रंग केवो होय छे लीलो। पोपटनो रंग केवो होय छे लीलो। पछी मोरनी माथे શું હોય છે? તો શું હોય છે? કલગી શું હોય છે? હવે આઠમું લઈ લઈએ, મોરને રંગબેરંગી શું હોય છે? મોરને રંગબેરંગી શું હોય છે? તો શું હોય છે પીછા। હવે નમું, વાસણી વાળો પાછો ક્યાં આવ્યો વાસણી વાળો પાછો ક્યાં આવ્યો? તો ગામમાં આવ્યો બરોબર। હવે આપણે લઈ લઈએ દસમું, વાસણી વાળાએ ટોપી કયા રંગની પહેરી છે? તો કેવા રંગની પહેરી છે લાલ રંગની પહેરી છે બરોબર। વિદ્યાર્થી મિત્રો, તમારે આ 1 થી 10 પ્રશ્નોના જવાબ તમારી નોટમાં લખવાના રહેશે। પછી જો
આ રીતના તમને પૂછે કૌંસમાંથી પસંદ કરીને ખાલી જગ્યા પૂરો, બરોબર? તો અ ખાલી જગ્યા ર જ, તો અચ ર જ. પછી એમ પૂછે કા ખાલી જગ્યા ર, તો કા ત ર ખાલી જગ્યા લાડી, તો બી લાડી, બરોબર? આવી રીતના તમારે પરીક્ષામાં લખવાનું રહેશે. હવે સ્વાપોથીમાં પ્રશ્ન નંબર 19, કેટલામો છે? 19. નીચેના પ્રાણીઓ પક્ષીઓની ક્યાં જોયા હતા, કેવા હતા તે લખો. તો જો મોર, મેં ખેતરમાં મોર જોયો હતો, તેને રંગબેરંગી પીછા હતા. મેં ઝાડ પર પોપટ જોયો હતો, તેનો રંગ લીલો હોય છે. કેવો હોય છે? લીલો. મેં વાઘને જંગલમાં જોયો હતો, તેના શરીરે કાળા પટ્ટા છે. પછી શું? મેં જંગલમાં હરણ જોયું હતું. તેના શરીરે સફેદ, શું છે? તેના શરીરે સફેદ દેખાય છે ને, ટપકા છે. શું છે? ટપકા હતા. તેના શરીરે ટપકા હતા. પછી આ શું છે? ઘૂઘૂ કોણ કરે? કબૂતર. તો મેં કૂવામાં કબૂતર જોયું. ક્યાં જોયું? કૂવામાં. તેનો રંગ રાખોડી હતો. તેનો રંગ કેવો હતો? રાખોડી હતો. પછી આ શેનું પિક્ચર છે? ઘોડો. શું છે? ઘોડો. તેમાં શું વાક્ય આપણે લખી શકીએ? તો મેં તબેલામાં ઘોડો જોયો હતો. તેનો રંગ કેવો હતો બદામી હતો. હવે આ શેનું પિક્ચર છે? કાગડો. તો મેં ઝાડ પર કાગડો જોયો હતો. તેનો રંગ કાળો હતો. હવે આ શેનું પિક્ચર છે? ઊંટ. તો ઊંટ ક્યાં હોય? રણમાં જોવા મળે, બરોબર? મેં રણમાં ઊંટ જોયું હતું. તે બદામી રંગનું હતું. કેવા રંગનું હતું? બદામી રંગનું હતું. સસલાનો રંગ કેવો છે? સફેદ. કેવો છે? સફેદ. અહીં શું લખવાનું? મેં જંગલમાં સસલું જોયું હતું. તે સફેદ રંગનું હતું. કેવા રંગનું હતું? સફેદ રંગનું હતું. પછી આ શું છે? સિંહ. તો શું લખાય? મેં જંગલમાં સિંહ જોયો હતો. ક્યાં જોયો હતો? જંગલમાં સિંહ જોયો હતો. તેને
તેને શું હતું? તો કેસવાળી હતી. શું હતું? કેસવાળી હતી. શું હતી? કેસવાળી હતી. પછી આ શું છે? મેં જંગલમાં હાથી જોયો હતો. મેં જંગલમાં હાથી જોયો હતો. તેને શું હતું? તેને લાંબી સૂંઢ હતી. બરોબર. હવે આ શું છે? બગલો. શું છે? બગલો. તો બગલો, તો મેં તળાવમાં બગલો જોયો હતો. પછી તેની લાંબી શું છે? ચાંચ. શું છે? તેની લાંબી ચાંચ હતી. બરોબર વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી એકવાર રિવિઝન કરી લઈએ. મેં ખેતરમાં મોર જોયો હતો, તે રંગબેરંગી પીછા હતા. મેં ઝાડ પર પોપટ જોયો હતો, તેનો રંગ લીલો હોય. મેં વાઘને જંગલમાં જોયો હતો, તેના શરીરે કાળા પટ્ટા છે. મેં જંગલમાં હરણ જોયું હતું, તેના શરીરે સફેદ ટપકા હતા. મેં કૂવામાં કબૂતર જોયું, તેનો રંગ રાખોડી હતો. મેં તબેલામાં ઘોડો જોયો હતો, તેનો રંગ બદામી હતો. પછી શું આવશે? મેં ઝાડ પર કાગડો જોયો હતો, તેનો રંગ કાળો હતો. મેં રણમાં ઊંટ જોયું હતું, તે બદામી રંગનું હતું. કેવા રંગનું હતું? બદામી રંગનું હતું. મેં જંગલમાં સસલું જોયું હતું, તે સફેદ રંગનું હતું. મેં જંગલમાં સિંહ જોયો હતો, તેની કેસવાળી હતી. મેં જંગલમાં હાથી જોયો હતો, તેને લાંબી સૂંઢ હતી. કેવી સૂંઢ હતી? લાંબી સૂંઢ હતી. મેં તળાવમાં બગલો જોયો હતો, તેને લાંબી ચાંચ હતી. શું હતી? તેને લાંબી ચાંચ હતી. બરોબર વિદ્યાર્થી મિત્રો, આપણે સવાલ જવાબનું ફરી એકવાર રિવિઝન કરી લઈએ. જો, શરણાઈ, ઢોલ અને રંગ એક શબ્દમાં જવાબ લખો. ગામ લોકોએ વાંસરીવાળાને કેટલા રૂપિયા આપ્યા? તો 1000 રૂપિયા. કેટલા રૂપિયા આપ્યા? 1000 રૂપિયા. વાંસરીવાળો ક્યાં ઊભો રહ્યો? તો ગામ વચ્ચે. ક્યાં ઊભો રહ્યો હતો? ગામ વચ્ચે. વાંસરીવાળો ગામ વચ્ચે ઊભો રહીને શું વગાડ્યું? તો વાંસરી વગાડી. શું વગાડી? વાંસરી. ચપટી કેવી વાગે છે? પટપટ. કેવી વાગે છે? પટપટ. પાણીમાં શું નહીં કરું? તો છપ છપ. મેં તમને કવિતા ગવડાવી હતી ને, બા મને ચપટી વગાડતા આવડી ગઈ, મારી ચપટી વાગે છે પટ પટ પટ, હું પાણીમાં નહીં કરું છબ છબ છબ. બરોબર ને. પોપટનો રંગ કેવો હોય છે? લીલો. કેવો હોય છે? લીલો. મોરને માથે શું હોય છે? કલગી. શું હોય છે? કલગી. મોરને રંગબેરંગી શું હોય છે? પીછા. શું હોય છે? પીછા. વાંસરીવાળો પાછો ક્યાં આવ્યો? ગામમાં. ક્યાં આવ્યો? ગામમાં. વાંસરીવાળાએ ટોપી કયા રંગની પહેરી હતી? તો લાલ રંગની. પછી કાગડાનો રંગ કેવો હોય છે? કાગડાનો રંગ કેવો હોય છે? તો કાળો. કેવો? કાળો. કાગડા કયા રંગનો હોય છે? તો કાળો. પછી કબૂતરને કેટલા પગ હોય છે? તો બે. કેટલા હોય છે? બે. કબૂતરને કેટલા પગ હોય છે? બે.